नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे आपणुं चेप्टर 12 भणीशुं, जेनुं नाम छे जो आँख खूटी जाए तो शुं खूटी जाए। तो विद्यार्थी मित्रों, आपणे आपणा आ चेप्टरमां पेट्रोल, डीजल, सीएनजी आ बधा स्त्रोतोनी वात करवानी छे। कोई पण विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि कोई पण कार्य करवुं होय तो एना माटे शू जोईए, एनर्जी जोईए। एटले के कोई पण कार्य करवानी जे क्षमता होय एने आपणे ऊर्जा कहीए छीए, अने जेमांथी आपणने आ कार्य करवानी क्षमता शक्ति मळी रहे ए बधाने ऊर्जाना स्त्रोतो कहेवाय छे। विद्यार्थी मित्रों, आपणी ऊर्जानो मुख्य स्त्रोत छे ने ए सूर्य छे। सूर्यमांथी आपणने कई ऊर्जा मळे छे? सूर्यमांथी आपणने गरमी मळे छे, पछी ए तमे जोयुं हशे अमुक जग्याए सोलर हीटर हशे, सोलर कूकर हशे, जेमांथी आपणे ए ऊर्जानो, सूर्यनी ऊर्जानो उपयोग करीने आपणे वापरी शकीए छीए। आ उपरांत लाकडू, कोलसो, खनिज तेल, कुदरती वायु, पवन, वहेतुं पाणी, समुद्रना मोजा, आ बधा छे ए ऊर्जाना स्त्रोतो कहेवાય છે। विद्यार्थी मित्रों, આપણે આવા જ ઊર્જાના સ્ત્રોતો વિશે આ ચેપ્ટરમાં વાત કરવાની છે। તો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ તો જો પહેલો ટોપિક શું આપે છે, બસની મુસાફરી। આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિમી દૂર આવેલી છે। આ એક વિદ્યાર્થી વાત કરે છે કે એ લોકો જ્યારે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, એની વાત કરે છે કે જે અમદાવાદથી કેટલા 18 કિમી દૂર આવેલી છે। અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા। વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરમાં દેખાય છે એ બસમાં અડાલજની વાવ જોવા માટે જતા હતા, ત્યારે અમદાવાદમાં તો ખૂબ ટ્રાફિક હોય, તમે જોયો હશે ઘણીવાર ગયા હશો ત્યારે। તો આ જે ચિત્રમાં દેખાય છે એ શેનું? ટ્રાફિકનું ચિત્ર આપ્યું છે। એટલે આ જે છોકરાઓ હતા એમણે શું કર્યું, બસમાં બેઠા બેઠા જે વાહનો હતા એ ગણવાના શરૂ કર્યા। અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા। અબ્રાહમ, કે જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો। કેમ કે આ હાઈવે પર થોડી સાયકલ હતી। અબ્રાહમ શું કરતો હતો? સાયકલ। તમે આ ચિત્રમાં જુઓ, તમને દેખાય છે કેટલી સાયકલ દેખાય છે? સાયકલો ખૂબ જ ઓછી દેખાય છે। સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી। આ જે ટ્રાફિક સિગ્નલ છે એ ટ્રાફિક સિગ્નલ પર જ્યારે લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી, તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા। વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો, કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો। મેં કંઈક જાણીતી ગંધ પારખી, મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી। વિદ્યાર્થી મિત્રો, આ જે છોકરો છે એ ટ્રાફિકમાં જ્યારે બસમાં બેઠેલો હતો ત્યારે શું થયું, સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે એમની બસ ને બ્રેક લગાવી અને બસ ત્યાં ઊભી રહી, એટલે એ લોકો એ બસમાંથી બેઠા બેઠા ટ્રાફિકની ખૂબ જ લાંબી લાઈનો જોઈ શકતા હતા। વાહનોમાંથી હોર્નનો પણ અવાજ આવતો હતો, બધા જે ગાડીવાળા હોય, રિક્ષા ચાલક હોય એ બધા હોર્ન પણ વગાડતા હતા, અને આ જે વાહનો હતા એ શું ટ્રાફિકમાં બંધ ના ચાલુ હતા, એટલે જ ને એ વાહનોમાંથી પુષ્કળ પ્રમાણમાં ધુમાડો પણ નીકળતો હતો, અને એના કારણે, આ ધુમાડાના કારણે એક રિક્ષામાં બેઠેલો છોકરો હતો એ ખૂબ જ ખાંસી ખાતો હતો। પછી આ છોકરાએ એક ધુમાડે નીકળે એટલે એમાંથી એક ગંધ આવતી હતી અને આ ગંધ એને જાણીતી હતી। પછી એને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી।
विद्यार्थी मित्रों, जो अहीं मैं केटलाक ट्राफिकना चित्रों दर्शावे छे, तमे कोई वारे तमारा मम्मी पप्पा साथे अवारनवार अमदावाद जेवा मोटा शहरों में जता हशो तो आ प्रमाणे तमने ट्राफिक जोवा मळतो हशे। जो अहीं आ एक चित्रमां शू ट्राफिक सिग्नल दर्शावे छे, ज्यारे लाल लाइट थाय त्यारे त्यां शू थाय, दरेक वाहन होय ए थोबी जाय छे। तमे आवा प्रकारना ट्राफिकनो अनुभव तो कर्यो हशे અને તમે એ પણ જાણ્યું હશે કે ઘણા બધા વાહનોમાંથી ધુમાડો નીકળતો હોય, હોર્નનો અવાજ આવતો હોય, ટ્રાફિકમાં આવી બધી વસ્તુ તમને જોવા મળતી હશે। હવે આપણે થોડું આગળ જોઈએ કે જો અહીં શું આપ્યું છે, પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ ટ્રાફિકનું ચિત્ર હતું એ જોવાનું છે અને લખવાનું છે કે તમે કયા કયા વાહનો જોઈ શકો છો। તો તમારા પાના નંબર 110 પર જુઓ તો તમે કયા કયા વાહનો જોઈ શક્યા। તો તમે આ ચિત્રમાં બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ, સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકો છો। હવે બીજો પ્રશ્ન જોઈએ કે તમે શું વિચારો છો, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો તો અને કહો તો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે। તો આ બસ, કાર, રિક્ષા, મોટરસાયકલ વગેરે જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ છે। આ બધા જ વાહનો ચલાવવા માટે જરૂરી ઊર્જા પેટ્રોલમાંથી મળે છે। કેટલીક રિક્ષા, કાર અને બસ છે એ સીએનજી કે એલપીજીથી પણ ચાલે છે, બસ કે ટ્રક છે એ ડીઝલથી ચાલે છે, ટ્રેન હોય તો ટ્રેન શેનાથી ચાલે તમે જોયું હશે, ટ્રેનમાં કોલસો, ડીઝલ અને વીજળીથી પણ ચાલે છે। આમ દરેકને કામ કરવા માટે કોઈ પણ ઊર્જા સ્ત્રોતમાંથી ઊર્જા મેળવવાની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, આ જુદા જુદા વાહનો ચલાવવાના ઊર્જા સ્ત્રોતો છે એ આપણને ક્યાંથી મળે છે, જમીનમાંથી મળે છે, અને તેમાં પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને કોલસો વગેરે છે એ પણ આપણને જમીનમાંથી મળે છે, એ આપણે આગળ ભણવાનું છે। હવે ત્રીજો પ્રશ્નનો જવાબ આપી કે કયા વાહનો ધુમાડો કાઢે છે। તમે આ ચિત્રમાં જોયું કે વાહનોમાંથી તમે જોયું હશે કે અમુક વાહનોમાંથી ધુમાડો નીકળે છે, તો આ ચિત્રમાંથી કયા વાહનોમાંથી ધુમાડો નીકળે છે એ કહો તો। તો શેમાંથી? બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે। તમારે શું કરવાનું છે તેના પર નિશાની કરવાની છે કે કયા વાહનો ધુમાડો કાઢે છે। પછી બીજો પ્રશ્ન છે કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે। તો આ ચિત્રમાં જુઓ તો કયા સાધનો એવા છે, વાહનો એવા છે કે જે પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે। તો સાયકલ, પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે। અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે, એટલે કે શેનાથી ચાલતી હોય, સીએનજી અથવા વીજળીથી એ ચાલતી હોય છે। વાહનોને ઝડપી હંકારવાથી આપણને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાહનો છે એ વાહનોને આપણે ઝડપી હંકારીએ તો આપણને કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાહનોને ઝડપી હંકારીએ તો પેટ્રોલ કે ડીઝલ હોય એ વધુ વપરાય છે। આ ઉપરાંત અકસ્માત, એક્સિડન્ટ થવાનો પણ સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓના જાનને પણ ખતરો ઊભો થાય છે। હવે તમે કહો તો તમે સાયકલ ચલાવો છો? જો હા તો તેના પર ક્યાં જાઓ છો? તો તમે સાયકલ તો ચલાવતા હશો, તો સાયકલ પર ક્યાં જતા હશો? કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ પર શાળામાં, બજારમાં અને બગીચામાં જતા હશે। તમે શાળાએ કેવી રીતે જાઓ છો? વિદ્યાર્થી મિત્રો, તમે કહો તો શાળા પર તમે કેવી રીતે જાઓ છો? તો ઘણા વિદ્યાર્થીઓ હશે એ શાળાએ સાયકલ પર જતા હશે, કેટલાક વિદ્યાર્થીઓ
ચાલતા આવતા હશે અને એ અમુક હશે એ લોકો કોઈ વાહનમાં બેસીને શાળાએ આવતા હશે. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે? તમારા કુટુંબમાં તમારા મમ્મી પપ્પા કે કોઈ વડીલ હોય તો એ કેવી રીતે નોકરીએ જાય છે? તો પપ્પા તેમની કાર લઈને જતા હોય, રિક્ષામાં, મોટરસાઇકલ વગેરે પર નોકરીએ જતા હશે. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તમે જોયું હશે કે વાહનોમાંથી શું થાય છે, ધુમાડો નીકળે છે. તો આ ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો થાય છે, ઘણીવાર આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ. આ ધુમાડો નીકળે એટલે હવામાં પ્રદૂષણ ફેલાય છે. આ ધુમાડાથી ગૂંગળામણ થાય છે, આપણા શ્વાસમાં જાય તો આપણને શું થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે અને ગૂંગળામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી ધુમ્મસ જોવા મળે એટલે શું થાય કે દૂરનું હોય એ સ્પષ્ટ ના દેખાય, એના કારણે વાહનોના અકસ્માત પણ થાય છે. આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. હવે જોઈએ વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ. તો વાહનોનો જે આ હોર્નનો ઘોંઘાટ હોય એનાથી આપણા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, મુશ્કેલીઓ સર્જાય છે. શું થાય, વધારે પડતા અવાજના કારણે આપણને માથું દુખે છે, પછી માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે, કાનમાં ધાક પડે છે, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ પણ આવી શકે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોને ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણને આ પ્રકારની મુશ્કેલીઓ થાય છે. આપણે આપણો આ ચેપ્ટર અહીં સુધી રાખીએ છીએ. બીજો ટોપિક છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.